અમરેલી શહેર પહેલેથી જ કંઈક નવા સંશોધનમાં મોખરે જ રહ્યું છે. અમરેલીની ડોક્ટર જીવરાજભાઈ મહેતા પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ સૂર્ય ઉર્જાથી ચાલતી સિંગલ સીટેડ કાર બનાવી બજારમાં ખળભળાટ મચાવી દીધેલો છે. આ કાર ચાલે છે કલાકના 45 કિલોમીટરની ઝડપે અને લાગ લગાટ 40 કિલોમીટર સુધી દોડી જાય છે. અમરેલીમાં આવેલ ડોક્ટર જીવરાજભાઈ મહેતા પોલિટેકનિક કોલેજના ફાઇનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ સોલાર ઉર્જાનો ઉપયોગ કરી સિંગલ સીટેડ કાર બનાવી છે. આ સોલાર કાર 11 વિદ્યાર્થીઓએ 3 માસની મહેનત કરીને તૈયાર કરી છે. આ અંગે કાર બનાવનાર વિદ્યાર્થીઓ જણાવે છે કે આ સોલાર કારમાં 12 વોલ્ટની કુલ 4 બેટરીઓ લગાવવામાં આવેલી છે. સૂર્ય ઉર્જાથી આ બેટરી ચાર્જ થાય છે. અહીંયા 2 સોલાર પ્લેટ લગાવી છે. મોટર અને બાઇકના વેસ્ટેજમાંથી બનાવેલ આ સોલાર કાર કલાકે 45 કિલોમીટરની ઝડપે ચાલે છે, તેમજ બેટરીઓ ચાર્જ થયા બાદ 40 કિલોમીટરનું અંતર કાપે છે. આ સોલાર કારની એક વિશેષતા એ છે કે તમામ વાહનોમાં 4 સસ્પેન્શન હોય છે, જ્યારે આ કારમાં ફક્ત એક જ સસ્પેન્શનનો ઉપયોગ કરાયો છે. 35,000ના ખર્ચે તૈયાર થયેલ આ સોલાર કારના પ્રોજેક્ટને જો બજારમાં મૂકવી હોય તો આશરે 80,000ના ખર્ચે આ કાર વ્યવસ્થિત રીતે તૈયાર થઈ શકે તેવું અનુમાન છે. પેટ્રોલ અને ડીઝલનો બચાવ કરતી આ કાર તૈયાર થયેલી જોઈને તમામ વિદ્યાર્થીઓએ હર્ષ અનુભવ્યો અને આ કાર જ્યારે રોડ પર દોડતી જોઈ ત્યારે સૌ હરખાઈ ગયા હતા. ફાઇનલ યર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ સોલર એનર્જીનો ઉપયોગ કરી અને કાર બનાવવાનો કોન્સેપ્ટ લઈ અને આ પ્રોજેક્ટ વર્ક કરેલ છે. અને આ પ્રોજેક્ટ દરમિયાન એ લોકોને અમારી સંસ્થાના વર્કશોપ અધિક્ષક શ્રી આર એમ જાની સાહેબ, શ્રી રામભાઈ મકવાણા વગેરે માર્ગદર્શન આપેલ છે અને સફળતાપૂર્વક આ કારનું ફેબ્રિકેશન વર્ક તથા તમામ કન્સ્ટ્રક્શન વર્કશોપ ખાતે કરેલ છે અને આ પ્રોજેક્ટ છે એ સફળ થયો છે. શિષ્યની સિદ્ધિ માટે ગુરુ હંમેશા ખુશ થતા હોય છે, ત્યારે આ કોલેજના વિદ્યાર્થીઓની સિદ્ધિથી કોલેજના માર્ગદર્શક પ્રોફેસર ખુશ છે અને સંસ્થાને મળેલ આ સોલાર કારના પ્રોજેક્ટની સિદ્ધિથી ગૌરવ અનુભવી રહ્યા છે. અમે ટોટલ 11 વ્યક્તિ થઈને આ કાર બનાવી છે, સોલાર કાર, જે સૂરજની પ્રકાશ સોલર પેનલ ઉપર પડીને તેનું વિદ્યુત ઉર્જામાં ટ્રાન્સફર થઈને જે બેટરીના સેલમાં સ્ટોરેજ થાય છે, ત્યારબાદ તે સ્ટોરેજ થયેલી વિદ્યુત ઉર્જા તે મિકેનિકલ ઉર્જામાં ટ્રાન્સફર થઈને સોલાર કાર ચાલી શકે છે. જે સોલાર કાર આપણે 45 કિલોમીટર ચાલી શકે છે. સોલર કારની સ્પીડ 45 પ્રતિ અવર છે અને એકવાર બેટરી ચાર્જ થયા બાદ તે 45 કિલોમીટર ચાલી શકે છે. આ અમે આ કાર બનાવવા માટે બધું વેસ્ટેજ મટીરિયલમાંથી બનાવ્યું છે, જે અમને સરળતાથી મળી ગયું છે. જે પાછળ ડિફરન્શિયલ ગિયર જે અમે કાપીને નાનું કરી નાખ્યું અને સ્ટેરિંગ ને એ બધું મિકેનિઝમ એ વાનનું વાપર્યું છે અને મોટર અમે યો બાઇકની ડાયરેક્ટ અમને સરળથી મળી ગઈ તે માટે એ વાપરી છે અમે. આ કારની વિશેષતા એ છે કે કોઈ બી કારમાં 4 સસ્પેન્શને ગાડી કાર્ય કરે છે અને આ ગાડીમાં 1 સસ્પેન્શને 4 વ્હીલ કાર્ય કરે છે, જેનું નામ મોનો રેડિયલ સસ્પેન્શન છે. આ કાર બનાવવા મારે 35,000 ખર્ચો થયો છે અને જો આપણે આ કાર માર્કેટમાં મૂકવી હોય તો 80,000માં આ કાર માર્કેટમાં મૂકી શકાય, જેને લીધે પેટ્રોલ અને ડીઝલમાં આપણે બચાવ થઈ શકે છે. આજના ધુમાડિયા યુગમાં અનેક પ્રકારે પ્રદૂષણ વિસ્તરી રહ્યું છે, ત્યારે પર્યાવરણ પ્રેમીઓ સૂર્ય ઉર્જાથી ચાલતી કારના સંશોધનથી ખુશ છે અને ભવિષ્યમાં વિશ્વના તમામ વ્યક્તિઓને સૂર્ય ઉર્જાથી ચાલતા ઉપકરણોનો જ આધાર રાખવો પડશે તેવું કહી રહ્યા છે અમરેલીના પર્યાવરણવિદ જીતેન્દ્ર તળાવિયા. સંદેશના માધ્યમથી આજે જે જાણવા મળ્યું કે અમરેલી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ સોલાર ઉર્જા એટલે કે સૂર્ય શક્તિથી ચાલતી બેટરીને એના દ્વારા મોટર કાર બનાવી છે, જે કલાકના 45 કિલોમીટરની એવરેજ પણ આપે છે. તો આ એક મારી દ્રષ્ટિએ અમરેલીની પૃષ્ઠભૂમિમાં જઈએ તો અમરેલી તો એક પ્રકૃતિનું પ્રવૃત્તિ કરતું એક ઉદ્ગમ કેન્દ્ર છે અને અમારા અમરેલીના વિદ્યાર્થીઓ આ પ્રકારની શોધ કરે એ અમરેલી માટે ગૌરવ કહેવાય અને આ પ્રકારની શોધથી સમગ્ર વિશ્વમાં જો આનું પ્રચલન વધે અને સફળતા મળે તો જે પેટ્રોલ ડીઝલ અને એને લગતા જે પ્રદૂષણો થાય છે એને પ્રદૂષણને કારણે જે કાંઈ રોગ થાય છે એમાં ખૂબ ઘટાડો થાય, વાહનો એનાથી ચાલે, એનાથી બીજી આપણી શક્તિઓ પણ ચાલવા માંડે તો એનાથી ખૂબ જ લાભ થશે અને આગામી ભવિષ્યમાં
સૂર્ય શક્તિ જ વિશ્વનું શ્રેષ્ઠ ઉર્જા કેન્દ્ર બનાવવું પડે એમ છે. અને આ પ્રકારના ખનિજ ઓઇલો કે એ તો બહુ ઓછા છે, ટૂંકા છે, માટે આ પ્રકારની શોધ કરનાર વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.